આજકાલ દેશમાં ઠગ લોકોની ખૂબ ચર્ચા થઈ રહી છે. પહેલા કિરણ પટેલ અને તેના બાદ હવે સંજય શેરપુરિયાએ કેટલાય લોકોને ઠગ્યા હોય તેવી વાત સામે આવતા સૌ કોઈ ચોંકી ગયા છે. આમ તો આ બંને ઠગ છે તે જેલમાં છે, પરંતુ હાલ સંજય શેરપુરિયા છે તેની પૂછપરછ ચાલી રહી છે અને આ પૂછપરછમાં અન્ય કેટલાક લોકોના નામ પણ સામે આવે તેવી આશંકા સેવાઈ રહી છે. શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં. સંભવ હો ઉતના પૈસા બના લો. પોતાની સંસ્થાની વેબસાઇટ પર ખાસ આ શબ્દો લખતો ધોરણ 10 પાસ ચીટર સંજય શેરપુરિયા વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે તસવીરો પડાવી તેનો ઉપયોગ કરોડોનું ફુલેકું ફેરવવામાં કરતો. આ સંજય શેરપુરિયાની પૂછપરછ ઉત્તર પ્રદેશ ટાસ્ક ફોર્સ દ્વારા કરવામાં આવી રહી છે. આ પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે સંજય એક ગુપ્ત ડાયરી રાખતો જેમાં કૌભાંડમાં મદદરૂપ થયેલાઓના નામ પણ દર્શાવ્યા છે. ખાસ કરી તેણે ગુજરાતના કયા નેતા, સાંસદ, ધારાસભ્ય અને આઈએએસ અધિકારીઓના નામ પણ લખ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ડાયરી બહાર આવશે તો ગુજરાતમાં ખળભળાટ મચી શકે તેવી ચોંકાવનારી વિગતો તેણે ડાયરીમાં કોડવર્ડ સાથે ટપકાવી હોવાનું સામે આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર સંજય શેરપુરિયાએ પોલીસ સમક્ષ કબૂલ કર્યું છે કે કંડલા એનર્જી એન્ડ કેમિકલ કંપની સહિત અન્ય શેલ કંપનીઓ ઊભી કરી તેણે કરોડો રૂપિયા ભેગા કર્યા છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે સંજયે એક ગુપ્ત ડાયરી રાખી છે જેમાં તેણે કાળા કામનો ચિઠ્ઠો જાણવા મળે છે. આ ડાયરીમાં કૌભાંડમાં સંડોવાયેલાઓના નામ પણ તેણે લખ્યા છે. ઉલ્લેખનીય છે કે સંજય શેરપુરિયાએ ગુજરાતી સિંધી યુવતી કંચન રાય સાથે લગ્ન કર્યા છે. તેના સાસરિયા કચ્છ ઉપરાંત અમદાવાદમાં રહે છે. સંજયનું કહેવું છે કે આ ગુપ્ત ડાયરી હાલ અમદાવાદ ખાતે તેના સાસરિયાઓ પાસે છે. જો કે ડાયરી વાંચીને કોઈને ખબર ન પડી જાય તે કારણે તેણે ડાયરીમાં બધું કોડવર્ડમાં લખ્યું છે. પોલીસ આ ડાયરી પકડીને જાહેર કરે તો ઘણો મોટો ઉહાપો મચી જાય તેમ છે, કારણ કે તેમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવે તેવી પોલીસને આશંકા છે. આ ડાયરીનું પગેરું યુપી પોલીસને અમદાવાદ સુધી લઈ આવશે તેવો ગણગણાટ પણ શરૂ થયો છે. મહત્વનું છે કે હાલમાં જ ઠગ કિરણ પટેલ અને માલિની પટેલના કેસમાં જે ભાજપના નેતાઓનું નામ સામે આવતું હતું તે સમગ્ર પ્રકરણ પર ઠંડુ પાણી રેડાઈ ગયું હોવાનું કહેવાય છે. હવે સંજય નામનું આ હાડકું ગુજરાત ભાજપના નેતાઓ અને આઈએએસ અધિકારીઓના ગળામાં ફસાય નહીં તે માટે સૌના જીવ અદ્ધર થઈ ગયા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. સાથે જ તમામ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો ગુજરાત તક.